ગુડ મોર્નિંગ બચ્ચો, આપણે જોયું ને કે સામગ્રી તો સમાજની છે, એમાં લેખકને 50 યુરોનો દંડ થયો. તેના સ્થાનિક મિત્રોએ 50 યુરોનો દંડ તો ભરી દીધો, પણ પેલા માણસે એમને એકદમ કડક શબ્દોમાં કહી દીધું કે સામગ્રી તો સમાજની છે, એનો તમારે જરાય બગાડ કરવાનો અધિકાર નથી. કારણ કે આજે સમાજમાં જોઈએ તો કેટલાક લોકો આવી વસ્તુના અભાવથી પીડાય છે. સમાજની અંદર કેટલાક લોકોને આવી વસ્તુ એટલે કે અમુક સાધન સામગ્રી પણ નથી મળતી અને ખાવા માટેનું અનાજ પણ નથી મળતું, એનાથી લોકો દુઃખી છે. એટલે તમારે જરા પણ બગાડ કરવાનો કોઈ અધિકાર નથી. એવું કોણે આવીને કીધું? તો કે સિક્યુરિટી ઓફિસરે આવીને પેલા લેખક અને તેમના મિત્રને કડક શબ્દોમાં કહી દીધું. અમે તો ચોભીલા પડી ગયા. ચોભીલા એટલે શરમ અનુભવવા લાગ્યા, કારણ કે ત્યાંનો નિયમ લેખક નહોતા જાણતા, પણ એનો મિત્ર તો જાણતો હતો. એટલે એ લોકોને આ વાતને ખૂબ જ શરમ આવી કે આવી સ્ત્રીઓ થઈને પણ જો આટલું બધું જાણે છે તો આપણે તો આ શરમની વાત છે. અમારા હૃદયમાં અમને એમની વાત તદ્દન સાચી લાગી. ત્યારે સાચું લાગ્યું કે ખરેખર આપણે આવી રીતે બગાડ કરવો જોઈએ નહીં. આવા ધનવાન દેશના લોકોનું આવું માનસ જોઈ અમને અમારી જાત ઉપર શરમ ઉપજી. શું કહે છે લેખક કે આટલા બધા પૈસો ટકે સુખી ધનવાન દેશના લોકો પણ જો આવું માનસ એટલે મગજ, બુદ્ધિ, આવું માનસ એનું મગજ, માઇન્ડ આવું રાખતા હોય તો આપણને તો આપણી જાત ઉપર શરમ કરવી જોઈએ. ખરેખર આપણે તો કેવા છીએ કે કોઈ પણ વસ્તુની કદર નથી કરતા. ત્યાંના લોકો એટલા બધા સુખી સંપન્ન હોવા છતાં પણ આવી નાની નાની બાબતનું ધ્યાન રાખે છે ગરીબ લોકોનો. ખરેખર આપણે આવી બાબતોનો ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. શું કહે છે લેખકને મનમાં કયો વિચાર આવ્યો કે આપણે પણ આપણા દેશની અંદર આવી બાબતનો એકદમ ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. આપણે સામાન્ય જોઈએ, આપણા ઘરે નાનો મોટો પ્રસંગ હોય તો આપણે બનાવવાનું હોય 50 જણાનું અને બનાવડાવીએ 100 જણાનું અને પછી બધું વધે, બધા એવી આને આપો તેને આપો ફેંકી દેવાનું, અથવા તો જે ન ખાવું હોય તે બધું થાળીમાં લઈએ અને પછી અડધું ખાઈએ અને અડધું કચરાની ડોલમાં જવા દઈએ. આ બધું આપણા આપણને કોઈ પણ વસ્તુનો ગંભીરતાથી વિચાર કરતા નથી. એના લીધે આપણે બેફામ અનાજનો બગાડ કરીએ છીએ. પરંતુ અહીંયા સુખી સંપન્ન લોકો હોવા છતાં પણ એ લોકો આ બાબતે ખાસ ધ્યાન રાખે છે. આપણે તો ધનવાન નહીં એવા દેશના નાગરિકો છીએ, આપણે તો ગરીબ દેશના છીએ, છતાં પણ આવો વિચાર કરતા નથી. આપણે તો આવી રીતના અભાવથી પીડાતા લોકોને નજરો નજર જોઈએ છીએ. આપણે તો જોઈએ છીએ ને કે કેટલાક લોકો બિચારા ભીખ માંગતા હોય, ખાવાનું ક્યાંય મળતું નથી, ફૂટપાથ ઉપર પડેલા છે, એવું બધું આપણા દેશની અંદર જોવા મળે છે, બીજા દેશમાં ક્યાંય જોવા મળતું નથી. આપણે નજરો નજર જોયું હોવા છતાં પણ આપણે અનાજનો પુષ્કળ બગાડ કરીએ છીએ. છતાં આપણી આંખ ઉઘડતી નથી. આંખ ઉઘડવી એટલે જાગૃતતા આવતી નથી. ખોરાકની ચીજવસ્તુઓનો પણ આપણે કેટલો બેફામ બગાડ કરીએ છીએ. કેટલી વસ્તુ ફેંકી દેવાની રોજ સામાન્ય રોડ ઉપર જુઓ ને તો સ્ત્રીઓ પણ એટલી એટલી વધારાની રોટલીઓ કરી અને રોડ પર ફેંકી દેતી હોય, જે ગાયો ઢોર કૂતરા પણ નથી ખાતા, પગ નીચે કચડાતી હોય રોડ ઉપર. આ બધો અનાજનો આપણે જે બગાડ કરીએ છીએ એ બાબતે આપણે વિચાર કરવો જોઈએ. જેટલું જોઈએ એટલું જ આપણે રસોઈ રાંધવાની અને અનાજનો બગાડ કરવાનો આપણને કોઈ અધિકાર નથી. અથવા તો ગરીબ માણસને દેવું જોઈએ, પણ આપણે એવી રીતને અનાજ રોડ ઉપર રઝળતું રાખવું જોઈએ નહીં. આ ઘટનાને અમને બરાબર પાઠ ભણાવ્યો. આ ઘટનાએ અમને બરાબર પાઠ ભણાવ્યો એટલે બોધપાઠ આપ્યો. આનાથી તો લેખકને જીવનની અંદર ખૂબ જ ઉતરી ગયું, એટલે કે જીવનની અંદર ઘણું બધું એને જાણવાનું મળ્યું. અમને અમારી ખોટી આદતો સુધારવાનો બોધપાઠ આપ્યો. આપણી જે ખોટી આદતો છે એ સુધારવાનો આપણને એમાંથી એક પાઠ મળ્યો. એમાંથી આપણને શીખવાનું મળ્યું કે આપણી જે આદતો છે આપણે સુધારવી જોઈએ, અનાજનો બગાડ જરા પણ કરવો જોઈએ નહીં. આપણને એવું લાગે કે આપણે રોજની એક રોટલી ફેંકીએ છીએ, પણ સામાન્ય જોવા જઈએ
તો આપણે મહિનાની 30 રોટલી ફેંકી દઈએ છીએ અને 30 રોટલી અને એની પાછળ આવતું વપરાતું ગેસ ઘી અને સમય આ બધું જોવા જઈએ તો કેટલો બધો બગાડ થાય છે આ બધો આપણે ક્યારે પણ વિચાર કરતા નથી અમને દંડ ફેર્યાની જે ટિકિટ મળેલી તેની ફોટો સ્ટેટ નકલ કરીને અમે દરેકે એક એક યાદગીરી રૂપે અમારી પાસે લઈ લીધી શું કર્યું હવે પેલો દંડ જે ભર્યો હતો એની જે ટિકિટ આપી હતી ટિકિટ એટલે તેની જે રસીદ કરીને આપી હતી એ રસીદની બધાએ એના જે બધા મિત્રો હતા એને ફોટો સ્ટેટ એટલે એની તેની નકલ કરાવી એનો ઝેરોક્ષ કરાવી અને બધાએ યાદગીરી રૂપે પોતાની પાસે લઈ લીધી તે અમારા ઓરડાની દિવાલ ઉપર ચોંટાડીને રાખી છે પછી લેખકે શું કર્યું જે ફોટો સ્ટેટ ટિકિટ હતી એટલે કે એની જે નકલ કરાવેલી હતી એને મઢાવી અને લેખકે પોતાના ઓરડાની દિવાલ ઉપર લગાવી રાખી મોટી જબર કે એને 50 યુરોનો દંડ ભર્યો હતો અમને કાયમ દંડોળવા કે કોઈએ ક્યારેય કશાનોએ બગાડ કરવો જોઈએ નહીં અમને કાયમ દંડોળવા અમને એટલે બધા અમને પોતાની જાતને જાગૃત કરવા માટે દંડોળવા એટલે જાગૃત કરવા માટે કઈ બાબતે જાગૃત કરવા કે કોઈ પણ વસ્તુનો આપણે ક્યારે બગાડ કરવો જોઈએ નહીં જો આ ફોટો સ્ટેટ ટિકિટ એમણે પોતાના ઘરની અંદર શા માટે લગાડવી કે પોતાની જાતને દંડોળવા પોતાની જાતને જાગૃત કરવા કે આપણે કોઈ પણ વસ્તુનો બગાડ કરવો જોઈએ નહીં કારણ કે સામગ્રી તો સમાજની છે એમાં કેટલાય લોકોનું હિત સમાયેલું હશે એમાં આપણા બગાડથી જો બીજા આપણા બચાવથી જો બીજા લોકોને ફાયદો થતો હોય તો આપણે કોઈ પણ વસ્તુનો બગાડ કરવો જોઈએ નહીં આ વાતને યાદ રાખવા માટે લેખકે આ ફોટો સ્ટેટ કરાવેલી ટિકિટને પોતાના ઘર ઓરડાની દિવાલ પર ચોંટાડી રાખી એટલે કાયમ એને યાદ રહે કે આપણે ક્યારે પણ કોઈ વસ્તુનો બગાડ કરવો જોઈએ નહીં